ને મિત્રો, મજામાં મિત્રો. આજે ધોરણ 12 ના જે સમાજશાસ્ત્રનું પેપર હતું એમાં આપણે નજર કરી કે કેવું પૂછાયેલું હતું. પણ સાથે સાથે મિત્રો, તમને આનંદ એ થશે કે તમે જે જીકેની તૈયારી કરો છો, જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે, એમને મજા આવશે. કારણ કે એ બધા પ્રશ્નો તમને ક્યાંક ને ક્યાંક આવ્યા હતા અને તમને અત્યારે આવડતા પણ હશે. જેમ કે પહેલો જ પ્રશ્ન જોઈએ કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે. તો બિલકુલ સાચું જ છે, જવાબ છે હિન્દુ. ત્યાર પછી પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું? તો મિત્રો, બિલકુલ સાચું છે, અવેસ્તા. એનું નામ છે અવેસ્તા. ત્યાર પછી અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો મિત્રો, અનુસૂચિત જાતિની વાત હોય તો જવાબ આવે છે પંજાબ. અને તમને ખ્યાલ પણ છે 31.9% એટલી વસ્તી ત્યાં છે. 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો એ 972. મિત્રો, તમને પેલું તો યાદ છે હે ને, જે 2011નું છે એ તમને ખબર છે 940 હે ને. પણ 1901નું જો પૂછે તો એ આવશે 972. ત્યાર પછીનો પ્રશ્ન છે સામાજિક પરિવર્તન એટલે. તો મિત્રો, સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર. રચનાતંત્રમાં ફેરફાર. અને ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ, યસ, 1982, 1982. અને બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? બિલકુલ સાચું છે, રાજા રામમોહન રોય. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો બિલકુલ સાચું છે, 5 વર્ષ. અને બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કયું? તો જવાબ છે રિમાન્ડ હોમ. અને એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? જવાબ છે અમેરિકા. તો મિત્રો, 10માંથી 10 તમારે પણ સાચા પડ્યા હશે. અને એક વાક્યના પણ જે પ્રશ્નો છે એમાં પણ નજર કરીએ, એ પણ 10 ગુણના છે. એમાં પહેલો જ પ્રશ્ન છે સંસ્કૃતિ એટલે શું? તો મિત્રો, તમે જાણો છો કે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ત્યાર પછી લિંગ પ્રમાણ એટલે શું? તો ભાઈ, દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, તમને ખ્યાલ છે મેં આ વિડીયો જે મૂક્યો હતો એમાં જ આ વાત કરેલી કે 1,000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી, તો એને લિંગ પ્રમાણ કહેવાય છે. એ જ રીતે સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો M.N. શ્રીનિવાસે. M.N. શ્રીનિવાસ. અને પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયેલ? તો મિત્રો, યુરોપિયન પ્રજાના સંપર્કથી આપણે આવ્યા ત્યારથી પશ્ચિમીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અને વર્લ્ડ વાઇડ વેબ તમે જાણો છો, WWW. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? તો મિત્રો, સુધારાવાદી સામાજિક આંદોલન. તો એને નૈતિકતા સાથે સંબંધ કહી શકાય, સુધારાવાદી સામાજિક આંદોલન. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો ચૂંટાયેલા જે સભ્યો છે એમાંથી પ્રમુખની ચૂંટણી જે કરે અને એમાં જે બહુમતી જે સભ્ય મેળવે તો એ રીતે ચૂંટાય, તો એ તાલુકા પંચાયતના પ્રમુખ બનતા હોય છે. અને ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? એક્ઝેક્ટલી, સરપંચ. તો જવાબ આવશે સરપંચ. ત્યાર પછી યુવા અજંપા એનો અર્થ આપો. તો મિત્રો, યુવા વર્ગના જે માનસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતા એની અસર, ફરીથી, યુવા વર્ગના માનસની અંદર જે ધ્યેય પ્રાપ્તિ છે એની જ્યારે વંચિતતાની અસર થાય, એનો જે અસંતોષ થાય, તો એને યુવા અજંપા કહે છે. અને વિશ્વ એડ્સ દિન, યસ, એક્ઝેક્ટલી, 1 ડિસેમ્બર. તો મિત્રો, 20માંથી 20 આવી ગયા છે. એક નજર એટલે કરી લઈએ કે જે લોકો ક્લાસ 1ની તૈયારી કરે છે એમને પણ આઈડિયા આવે કે કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે. તો રાષ્ટ્રીય એકતાનો વ્યાખ્યા, ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષા, શીખ ધર્મના 5 કની વાત, ટોટેમવાદ એટલે શું, જાદુના પ્રકાર, અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, પશ્ચિમીકરણનો અર્થ એના જ અથવામાં વૈશ્વિકીકરણ એનો અર્થ, ગ્રામ પંચાયતના કાર્યો, પંચાયતી રાજની વ્યાખ્યા, પ્રોબેશન એટલે શું, બાળ અપરાધની વ્યાખ્યા, સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય, ઓનર કિલિંગ કોને કહેવાય. ત્યાર પછી થોડા મોટા પ્રશ્ન જેમાં સમૂહ સંચારના માધ્યમો, જૈન સમુદાયની સંક્ષેપમાં સમજૂતી, ભારતીય સંસ્કૃતિના 3 લક્ષણો, આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા, એના જ અથવામાં અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનો એના પરની નોંધ, સ્ત્રીઓના બંધારણીય અધિકારો,
ઉદારીકરણના લાભ, સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ, કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું, ટૂંકનો બોસ્ટલ શાળાઓ, એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી. ને મિત્રો, પાંચ ગુણના જે પ્રશ્ન છે, અને પાંચ પ્રશ્નો એટલે 25 ગુણ, તો સ્ત્રી સશક્તિકરણ એનું મહત્વ, અને અથવામાં છે ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી, ત્યાર પછી સંચારનો અર્થ અને લાક્ષણિકતા, સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારીના સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત, બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો, સામાજિક સમસ્યાની વ્યાખ્યા, તેના લક્ષણો, અને એના અથવામાં એડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય સ્પષ્ટ કરો. તો મિત્રો, મજા આવી તો ધેટ્સ ગુડ. તો મિત્રો, મજા કરતા કરતા ભણવાની વાત છે. જેમ જેમ તમને આ જ્ઞાનરૂપી દરિયાની અંદર મોતીડા મળશે તો મજા જ આવવાની છે. આપણે જ્ઞાનસભર દરિયામાં પાણી તો ઉલેચવું પડશે, ડૂબકી તો મારવી પડશે, પણ પછી મજા મજા છે, કારણ કે હાથમાં સાચા મોતીડા હશે. અને એટલે જ વલોણામાં કે સમાજશાસ્ત્ર વિષય એ તો જ્ઞાનથી ભર્યો, સમાજશાસ્ત્ર વિષય એ તો જ્ઞાનથી ભર્યો, ને મોતીડા કાજ અમે ઉલેચીએ દરિયો. જી હા મિત્રો, મોતીડા મળવાના જ છે, એટલા માટે તો આપણે આ દરિયા જેટલો વિશાળ સિલેબસને ઉલેચી રહ્યા છીએ. તો મિત્રો, બસ બધા આનંદથી દરેક વિષયના નિષ્ણાંત બનીએ, આગળ વધીએ. અને હા, તમારી પાસે મારા વોટ્સએપ નંબર હશે જ, તો તમે જરૂરથી વોટ્સએપ કરી દો 8866442255. મેં નંબર લખી દીધા છે, પણ માત્ર વોટ્સએપ કરવાનો છે. અને જોઈન ગવર્મેન્ટ, તમારો જે વોટ્સઅપ મોબાઈલ છે એની અંદર તમે મેસેજ કરી શકો છો જોઈન ગવર્મેન્ટ, તો 8866442255. મિત્રો, મારો પ્રયાસ રહેશે કે તમને વધુ ને વધુ કેમ હેલ્પફુલ થઈ શકું. તો આજુબાજુ 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું, 12મું જે કોઈ વિદ્યાર્થી ભણતા હોય એને ખાસ આપણી ચેનલના જે પ્લેલિસ્ટ છે, NDCને ક્લિક કરીને તમે જે પ્લેલિસ્ટ આવશે એમાં પ્લેલિસ્ટને ક્લિક કરી અને વિભાગવાર જે વિષયવાર તમને જે મૂકેલા વિડીયો છે જોયા જ કરો, જોયા જ કરો. તેમાં ગણિત છે, રિઝનિંગ છે, જીકે છે, અંગ્રેજી છે અને ગુજરાતી પણ છે. તો મિત્રો, આવો સાથે રહીને દરેક વિદ્યાર્થી સુધી પહોંચી અને ભણતરનો ભાર ઓછો કરીએ. તો તમારા કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.